ફૂડીઝ ધૈર્યા ક્રિએશન ગુજરાતીમાં આપસૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્યા. તો દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા દાળ ભાતની રેસીપી આજે હું શેર કરીશ. તો આજે હું દાળ ભાત છે એ કુકરના કન્ટેનરમાં બનાવી રહી છું. તો જેના માટે પહેલાં આપણે દાળ ભાતને બાફી લઈશું. તો આજે દાળ ભાત છે ઘરના ત્રણ મોટા વ્યક્તિને પૂરા થાય એટલા છે. તો અહીં આપણે એક કપની મદદથી હાફ હાફ કપ જેટલા દાળ અને ભાત લીધા છે. તો આ ભાત છે લશ્કરી કોલમ છે જે અમારા ઘરમાં ડેલી ખવાય છે. તો હવે અત્યારે આપણે આ દાળ ભાતને ધોઈ લઈશું. તો બે પાણીથી આપણે દાળ ભાતને ધોઈ લીધા છે. હવે આની અંદર આપણે પાણી નાખી લઈશું. તો દરેકના ઘરમાં અલગ અલગ ભાત અને અલગ અલગ દાળ આવતી હોય છે. તુવર દાળ તેલવાળી પણ હોય છે અને કોરી પણ આવતી હોય છે. ત્યારે લશ્કરી કોલમ છે એ એક વ્યક્તિ બરાબર એક મુઠ્ઠીના હિસાબે મેં લીધા છે. તો અત્યારે આપણે સવા ગ્લાસ જેટલું પાણી આના અંદર નાખી દઈશું અને સાથે હાફ કપ જેટલી આપણે દાળ લીધી હતી તો એ જ કપની મદદથી આપણે બે કપ જેટલું આની અંદર પાણી નાખી દઈશું. હવે આ દાળ ભાતને પલાળવા જરૂરી છે જેથી એ ફટાફટ રંધાઈ જાય અને એ પચવામાં પણ સહેલા રહે. તો અહીં આપણે 20 મિનિટ સુધી દાળ ભાતને પલાળી મૂક્યા હતા. તો 20 મિનિટ પછી દાળ ચોખા બને સારી રીતે પલળી ચૂક્યા છે. હવે આજે આપણે મસાલાવાળા ભાત બનાવવાના છીએ. તો આ સમયે જ આપણે દાળ અને ભાતમાં અમુક મસાલાઓ કરી લઈશું જેથી બફાતી વખતે એ મસાલાની સુગંધ અંદર સુધી જતાં વધારે સ્વાદિષ્ટ બને છે. તો સૌપ્રથમ તો આપણે દાળની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હાફ ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું. મીઠું અને હળદર આ સમયે ઉમેરવાથી દાળ જલ્દી બફાઈ જાય છે અને હળદરના કારણે એનો કલર સરસ આવે છે. 1/4 કપ જેટલા સિંગદાણા લીધા છે. હાફ ટીસ્પૂન જેટલી આપણે મેથી દાણા લીધા છે અને 2 ટુકડા આપણે કોકમના લીધા છે જેને પાણીથી ધોઈ લીધા હતા જેથી એના ઉપરની ધૂળ નીકળી છે. તો કોકમ નાખવાથી દાળ છે એ ખાટી બને છે, એનો ટેસ્ટ સરસ આવે છે અને સુગંધ પણ સરસ આવે છે દાળમાં. હવે આપણે 1/2 ટીસ્પૂન જેટલું આની અંદર ઘી નાખી દઈશું. બાફતી વખતે ઘી નાખવાથી દાળમાં સોડમ સરસ આવે છે. હવે હું અત્યારે ઘડપણ માટે ગોળનો ઉપયોગ કરી રહી છું. તમે ઈચ્છો તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો ગોળવાળી દાળનો સ્વાદ વધારે સ્વાદિષ્ટ લાગે છે અને એ શરીર માટે સારો પણ હોય છે. તો હું અત્યારે 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખી રહી છું. તમે ઘડપણનું પ્રમાણ તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો. છેલ્લે આની અંદર થોડાક મીઠા લીમડાના પાન નાખી દેશું. બાફતી વખતે મીઠા લીમડાના કાચા પાન નાખવાથી એની જે સુગંધ છે એ વધારે આવે છે દાળમાં. હવે આ દાળની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ભાત કરી લેશું. તો અત્યારે મસાલાવાળા ભાત બનાવવા જઈ રહ્યા છીએ. તો નાનું વઘાર્યું લઈ લીધું છે જેની અંદર આપણે 1/2 ટીસ્પૂન જેટલું ઘી નાખીશું. તમે ઈચ્છો તો અહીં તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ઘીમાં વઘારેલા ભાત વધારે સ્વાદિષ્ટ લાગે છે એટલે હું ઘીનો ઉપયોગ કરી રહી છું. તો આખા મસાલામાં આપણે તજ અને લવિંગ લીધા છે અને જીરું લેશું. ઘી અહીં તમે જોઈ શકો છો ધીરે ધીરે પીગળવા લાગ્યું છે. તો હવે આ સમય આપણે આની અંદર લવિંગ નાખી દેશું અને ગેસની ફ્લેમને સ્લો કરી દેશું. ત્યારબાદ આપણે તજના ટુકડા 2 નાના નાખી દેશું. 5 લવિંગ લીધા છે, 2 નાના ટુકડા તજના લીધા છે અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખીશું. હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે જેથી લવિંગ છે ફૂટીને ઉપર ના આવે. હવે આપણે આ સમયે 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખી દઈશું. જીરુંને સારી રીતે પતરાવી લેશું. અહીં તમે જોયું હશે કે જ્યારે પણ આપણે જીરાવાળા ભાત બનાવીએ ત્યારે જીરાનો કલર છે ભાતમાં લાગી જતો હોય છે. તો એ ન લાગે એના માટે કરીને જીરુંને થોડુંક આકરું આપણે તેલમાં સાતડવાનું હોય છે. એટલે કે એનો જે કલર અત્યારે ગોલ્ડન બ્રાઉન છે એનાથી આપણે ડાર્ક બ્રાઉન કરવાનું હોય છે. તો અત્યારે ગેસને ફરી પાછું ચાલુ કરીને વઘારને આપણે થોડોક આકરો કરી લઈશું. ચિંતા ન કરશો, આના કારણે બિલકુલ પણ તમારો વઘાર બળેલો નહીં લાગે, એટલે કે ભાતમાં બળેલાની સ્વાદ નહીં આવે. અહીં તમે જોઈ શકો છો કે વઘાર હવે આકરો થઈ ગયો છે. જીરું ગોલ્ડન બ્રાઉનમાંથી ડાર્ક બ્રાઉન થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દીધું છે અને આ વઘારને આપણે ભાતમાં રેડી દઈશું. આમ કરવાથી ભાત છે એ સફેદ જ દાણો તૈયાર થઈને આવે છે, જીરુંનો કલર ભાતમાં લાગતો નથી અને મસાલા ભાત તૈયાર થઈને આવે છે. હવે આ સમયે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. જો તમે મીઠું ન ખાતા હો તો આને સ્કીપ પણ કરી શકો છો. હલકો એવું ચલાવી લેશું અને આ બંને કન્ટેનરને હવે આપણે કુકરમાં ટ્રાન્સફર કરી લેશું. તો કુકરની અંદર તળિયામાં મેં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું હતું. તો દાળનું નીચેનું કન્ટેનર છે એનાથી અડધું પાણી આવે એટલું જ આપણે ભરવાનું છે, નહીં તો દાળ ભાતના કન્ટેનર આડાવડા થઈ જાય છે અને ઉભરાઈને બહારે આવે છે. તો દાળનું કન્ટેનર સૌથી નીચે રાખવાનું છે. ત્યારબાદ ભાતનું કન્ટેનર રાખીને આપણે આની હાઈ ફ્લેમ ઉપર 5 વિસલ મારી લીધી છે. તો 5 વિસલ પછી આપણા દાળને ભાત બંને બફાઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો કે
જીરુંનો કલર બિલકુલ પણ ભાતની અંદર નથી લાગેલો. જે ખડા મસાલા છે એક સાઈડમાં આવી ગયા છે અને ભાતનો દાણો છૂટો છૂટો બન્યો છે, સાથે ખીલેલા બન્યા છે અને ક્યાંય પણ આપણે ભાતનો દાણો જીરુંના કલરથી બગડ્યો નથી. જોઈ શકો છો તો આવી રીતે જ્યારે મહેમાન આવ્યા હોય તો તમે આવી રીતે મસાલા ભાત બનાવી શકો છો ઘરે, અને ડેલીમાં પણ તમે આવી રીતે ભાત બનાવી શકો છો. અત્યારે આ ભાત ગરમ છે એટલે તમને દાણો ખીલેલો નથી લાગી રહ્યો, પણ હું તમને આને પ્લેટમાં કાઢીને પણ બતાવીશ કે આ દાણા કેટલા છૂટા છૂટા બન્યા છે. નીચે જોઈ શકો છો દાળ પણ બફાઈ ગઈ છે. તો હવે આ ભાતને મેં એક પ્લેટમાં કાઢી લીધા છે અને તમે જોઈ શકો છો એક એક દાણો આનો છૂટો થયો છે અને ચોખાનો દાણો ચડી પણ ગયો છે. તો એવું પણ નથી કે દાણો આપણો કાચો રહ્યો છે. તો આ મસાલા ભાત તૈયાર છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. અહીં તમે જોઈ શકો છો હવે આપણે દાળનો વઘાર કરી લેશું. તો દાળનો વઘાર કરવા માટે મેં અહીં જાડા તળિયાવાળી સ્ટીલની કઢાઈ લઈ લીધી છે. તો હું હંમેશા દાળને ઘીમાં જ વઘારું છું. તમે ઈચ્છો તો દાળને ખાલી તેલમાં પણ વઘારી શકો છો. તો જે કુકરમાં પાણી હતું એ પાણીને પણ આપણે દાળમાં વાપરી નાખશું. જો તમારા ઘરમાં કોઈને પણ યુરિક એસિડની પ્રોબ્લેમ હોય તો આપણી ચેનલ ઉપર દાળની રેસિપી છે, તો તમે ચેક કરી શકો છો. તો દાળને કેવી રીતે બનાવવી એનામાં તમને ખ્યાલ પડી જશે. હવે જે કુકરમાંનું પાણી હતું એ પણ આપણે વાપરી લેશું. વઘાર માટે કઢાઈ લઈ લીધી છે જેની અંદર 3 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. બાજુમાં મેં 1 લાલ પાકું ટમેટું, 2 તીખા મરચાં, થોડાક લીમડાના પાનને, 1 ઇંચ જેટલું આદુને ખમણીને તૈયાર કરી લીધો હતો. તો આ બધી વસ્તુ આપણે પહેલેથી જ તૈયાર કરીને રાખી લેવાની છે. અને ખડા મસાલામાં આપણે તજ, લવિંગ અને સૂકા મરચાંનો ઉપયોગ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે ધીરે ધીરે હવે ઘી ગરમ થવા લાગ્યું છે. અહીં ઘી બળી ન જાય એ વાતનું પણ ધ્યાન રાખજો, નહીંતર એની સ્મેલ વઘારમાં સારી નથી લાગતી. ઘી ગરમ થઈ ચૂક્યું છે તો આપણે 1/2 ટીસ્પૂન જેટલા મેથી દાણા નાખીશું, 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખીશું અને 1/2 ટીસ્પૂન જેટલું જીરું નાખીને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું. આખા ખડા મસાલા જે હતા એ નાખી દઈશું અને વઘારને સારી રીતે તતડાવી લેશું. અહીં વઘાર બળે નહીં એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વળી પાછી મેં ગેસની ફ્લેમને હાઈ કરી લીધી છે. અહીં તમે જોઈ શકો છો કે રાઈ જીરું સારી રીતે તતડવા લાગ્યા છે. તો જ્યારે રાઈ જીરું તતડી જાય ત્યારબાદ જ આપણે મીઠા લીમડાના પાન નાખવાના છે. જો પહેલેથી નાખી દેશો તો મીઠા લીમડાના પાણીના કારણે જીરું અને રાઈ બરાબર ફૂટતા નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખજો. 1/2 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે અને વઘાર સારી રીતે તતડી જાય એની આપણે રાહ જોઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે બધો વઘાર સારી રીતે તૈયાર થઈ ચૂક્યો છે. તો હવે આ સમય આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને ફટાક દેતા ટમેટા મરચાં નાખી દઈશું. અને ગેસની ફ્લેમને મેં સ્લો કરી દીધી છે. 1 કળછી ભરીને દાળનું પાણી નાખી દઈશું અને ઉપરથી થાળી ઢાંકી દઈશું, જેથી જે વઘારની સુગંધ છે એ વઘારમાં જ બેસી રહે છે, ઉડી નથી જતી. 15 સેકન્ડ પછી આપણે પ્લેટ ખોલશું તો વઘાર છે એ અંદર સારી રીતે થઈ ગયો છે. તો હવે ઉપરથી ફરી પાછું 1 કળછી જેટલું આપણે દાળનું પાણી નાખ્યું છે અને સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. મરચું આપણું અહીં બળે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે દાળનું પાણી ઉમેરવાથી મરચું બળી નથી જતું. હવે આપણે આ સમયે 1/2 ટીસ્પૂન જેટલી ફરી પાછી હળદર પાવડર નાખી છે અને બધી વસ્તુઓને આપણે મિક્સ કરી લેશું. અહીં સારી રીતે બધું સતળાઈ રહ્યું છે, અહીં એકદમ ટમેટાને ગાળી નથી નાખવાના એ વાતનું ધ્યાન રાખજો. અહીં તમે જોઈ શકો છો કે તેલ છૂટવા માંડ્યું છે. તો હવે આપણે આ સમય જે દાળ બાફીને રાખી હતી એ નાખી દઈશું. જો તમને જંગેલી દાળ પસંદ હોય તો આ સમય તમે એમાં બ્લેન્ડર અથવા તો રવાઈ ફેરવી શકો છો. પણ રવાઈ કે બ્લેન્ડર ફેરવશો તો જે સિંગદાણા છે એ ફૂટી જાય છે. તો એવી રીતે હોય તો તમારે સિંગદાણા આ સમય ઉકળતી વખતે નાખવાના. હવે આપણે આ દાળને 10 મિનિટ સુધી ઉકાળી લીધી છે. ઉકાળી લીધા બાદ ઉપરથી આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે અને 3-4 ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલી કોથમીર નાખી છે. એકવાર આપણે ચલાવી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. હવે આને આપણે ઢાંકીને 10 મિનિટ સુધી એમને એમ રહેવા દેશું. આવી રીતે ઢાંકીને રાખવાથી હિંગ અને કોથમીરની સુગંધ છે એ દાળમાં સચવાઈ રહે છે. તો ઢાંકી લીધા બાદ 10 મિનિટ પછી આપણે સર્વ કરીશું. તો આ દાળ તૈયાર છે સર્વ કરવા માટે. તમે જોઈ શકો છો કેટલી દાળનો સરસ કલર આવ્યો છે. તો હવે આ રીતે એકવાર દાળ ભાત જરૂરથી બનાવી જોજો. તમને લોકોને ખાતરી સાથે કહું છું કે તમને લોકોને ભાવશે. તો દાળને આપણે પ્લેટ આઉટ કરી લેશું. તો સૌપ્રથમ ભાત નાખ્યા છે અને ઉપરથી આપણે દાળ નાખી છે. તો અમારા ઘરમાં છેર્યા વગરની દાળ વાપરવામાં આવે છે, એટલે કે અંદર રવાઈ કે બ્લેન્ડર અમે નથી વાપરતા. દાળનો જે દાણો હોય છે એ મોઢામાં આવે એવી જ પસંદ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આજની અમારી રેસિપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો. મને સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.
બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.